રાજ્યના હવામાન વિભાગની આગાહી મુજબ બપોર બાદ એકાએક બોટાદ શહેર અને જિલ્લાના કેટલાક ગ્રામ્ય વિસ્તારોની અંદર વાતાવરણમાં પલટો આવ્યો હતો. થોડી વાર માટે સમગ્ર જિલ્લાની અંદર આમ તો મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોની અંદર જોરદાર પવન ફૂંકાયો હતો અને કહી શકાય કે વાવાઝોડા જેવું અસર જોવા મળી રહી હતી. ત્યારે સાથે સાથે થોડી જ વારની અંદર જોરદાર પવન અને સાથે જોરદાર વરસાદની પણ શરૂઆત થઈ છે. જોરદાર પવનના કારણે બોટાદ શહેરના કેટલાક વિસ્તારોની અંદર વૃક્ષો પણ ધરાશાયી થઈ રહ્યા છે, હું દૃશ્યમાં દેખાડીશ. આ જે દૃશ્ય છે એ બોટાદના ગઢડા રોડ ઉપરનું છે. ત્યાં અટૂટ મોટો જે લીમડાનો વૃક્ષ હતું તે પણ હાલ ધરાશાયી થયું છે. આમ સમગ્ર બોટાદ શહેર અને જિલ્લાના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારની અંદર હાલ કડાકા અને ભડાકા સાથે વરસાદ પડી રહ્યો છે, જોરદાર પવન પણ ફૂંકાઈ રહ્યો છે અને જેના જ કારણે વાવાઝોડા જેવું વાતાવરણ છે. તો કેટલાક વિસ્તારોની અંદર કરા પડ્યાના પણ સમાચાર મળી રહ્યા છે. મોટા પ્રમાણમાં જે છે એ કરા પણ પડી રહ્યા છે અને હાલ આ કમોસમી વરસાદને લઈ ખેડૂતોમાં પણ એક ચિંતા ફરી વળી છે. રાજુ બારીયા, વી ટીવી ન્યૂઝ, બોટાદ.